ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયો પીએમ ગતિશક્તિ ગુજરાત સેમિનાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પીએમ ગતિશક્તિ પોર્ટલનું પણ કરાયું લોન્ચિંગ. મુખ્યમંત્રીએ જણાવ્યું, પીએમ ગતિશક્તિ લાગુ કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને. અમદાવાદમાં ઉત્તર દક્ષિણ કોરિડોર પર આજથી મેટ્રોનો પ્રારંભ. આ કોરિડોર મોટેરા સ્ટેડિયમને શહેરના સૌથી મોટા કૃષિ બજાર સાથે જોડશે. સવારના 9 થી રાતના 8 કલાક સુધી દોડશે મેટ્રો. વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ નેતા અને વિસાવદર બેઠકના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં જોડાયા ભાજપમાં. તો કેબિનેટ મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ ભાવનગરની લીધી મુલાકાત. લોકોની સમસ્યા સાંભળી નિવારણની આપી ખાતરી. પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દેવી દુર્ગાના વિસર્જન દરમિયાન ઘટી દુર્ઘટના. અચાનક પૂર આવતા 8 લોકોના મોત, અનેક લોકો થયા લાપતા. પ્રધાનમંત્રી મોદીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી સહાયની કરી જાહેરાત. બે દિવસીય ન્યૂઝીલેન્ડ પ્રવાસે વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર. પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડન સાથે કરશે મુલાકાત. આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ઇન્ડિયા @75 ડાક ટિકિટ કરશે રજૂ. સાથે જ મોદી @20 ડ્રીમ્સ મીટ ડિલિવરી પુસ્તકનું કરશે વિમોચન. ઉત્તર કોરિયાએ જાપાનના સમુદ્ર તરફ બે મિસાઇલો છોડી. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં મિસાઇલ પરીક્ષણો પર થઈ ચર્ચા. ઉત્તર કોરિયાએ સુરક્ષા પરિષદ બેઠકની કરી નિંદા. અમેરિકા પર કોરિયાઈ દ્વીપ પર ગંભીર ખતરો ઉભો કરવાનો લાગ્યો આરોપ. ઓપેક કોર સહયોગી તેલ ઉત્પાદનમાં કાપ મૂકવા પર થયું સહમત. નવેમ્બરથી પ્રતિ દિવસ તેલ ઉત્પાદનમાં 20 લાખ બેરલનો ઘટાડો. અમેરિકાએ વ્યક્ત કરી નારાજગી. સાઉદી અરબે વધતા વ્યાજદરના કારણે કાપને ગણાવ્યો જરૂરી. રાજ્યમાં ચાલી રહેલી રાષ્ટ્રીય રમતોમાં સર્વિસીસ પદક તાલિકામાં શીર્ષ સ્થાને. તીરંદાજી, સ્વિમિંગ, ગોલ્ફ સહિત કેટલીય સ્પર્ધાઓમાં પદક માટે ખેલાડીઓ ઉતરશે મેદાને. યજમાન રાજ્ય ગુજરાત 7 ગોલ્ડ સાથે 13મા સ્થાને. લખનૌમાં ભારત દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વન ડે મેચ આજથી શરૂ. શિખર ધવન ટીમની આગેવાની કરવા તૈયાર. તો વર્લ્ડ કપ સિરીઝમાં ક્વોલિફાય થવા સાઉથ આફ્રિકાએ સિરીઝ જીતવી જરૂરી.